શું કે છે સેનાદીપ ચાણક્યા? લેસન ટાઇટલ ઝડપથી હોય, તમારે ક્વેશ્ચન આન્સર આપવાના છે, હું આન્સર નહીં આપું. પ્રેરણાદીપ ચાણક્ય. ગુજરાતી ભાષણ તો શું થશે? પ્રેરણાદીપ ચાણક્ય આપણને શીખ આપે. શીખ આપે, બરાબર. ચાણક્ય. પ્રેરણારૂપી દીવો ચાણક્ય, એટલે ચાણક્ય થી આપણને શું મળે છે? એક શીખ મળે છે, બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ લેસન. શું કે છે આર્ય ચાણક્ય? આર્ય ચાણક્ય એટલે પહેલાનું ભાષાંતર, પહેલા આપણે ચંદ્રગુપ્ત ચાણક્ય અને ચંદ્રગુપ્ત આ ત્રણ નું ભાષાંતર કરીશું, બરાબર. પછી પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચોથ. પહેલું છે પ્રથમ, એટલે શું છે કે ચંદ્રગુપ્ત, એટલે ચંદ્રગુપ્ત આર્ય એટલે શું થશે? આર્ય એટલે શું થશે? આચાર્ય, બરાબર. ચંદ્રગુપ્ત આચાર્ય. પછી શું છે? શીતકાલ એટલે કે ઠંડીનો સમય છે. જનેશુ કમલાનમ વિતરતુ એટલે શું કે છે? જનેશુ કમલાનમ વિતરતુ એટલે કે લોકોને કામળા વહેંચવા જોઈએ, બરાબર. લોકોને કામળા છે એ વહેંચવા જોઈએ, બરાબર. શું કે છે ચંદ્રગુપ્ત? ચંદ્રગુપ્ત છે એ ચાણક્યને કે છે વહેંચવા જોઈએ. પહેલા તે લાઈનનું ભાષાંતર છે એ આપણને એમ કે છે કે ચંદ્રગુપ્ત આચાર્ય, ઠંડીનો સમય છે, લોકોને કામળા વહેંચવા જોઈએ, બરાબર. સેકન્ડ લાઈન, સેકન્ડ લાઈન શું કે છે? ચંદ્રગુપ્ત તથા કરોત ચાણક્ય કે છે, મહારાજ શું કે છે? ચાણક્ય મહારાજ, અત્યારે હું કામળા મારા ઘરે લઈ જાઉં છું, સવારે વહેંચીશું, બરાબર. શું કે છે કે મહારાજ અત્યારે હું કામળા મારા ઘરે લઈ જાઉં છું, આપણે સવારે કામળા જે છે એ વહેંચીશું, બરાબર. પછી નેક્સ્ટ શું કે છે? ચંદ્રગુપ્ત કે છે તથા કરો તું ભવાન. ચંદ્રગુપ્ત તથા કરો તું એટલે કે તમને જેમ ઠીક લાગે તેમ, બરાબર. એટલે શું કે છે કે તમને જેમ ઠીક લાગે તેમ. ચલો ફર્સ્ટ થ્રી છે એનું ભાષાંતર થઈ ગયું. ફર્સ્ટ લાઈનનું ભાષાંતર શું છે? ફર્સ્ટ લાઈનમાં શું કે છે આપણને? આ ફર્સ્ટ લાઈન જે છે એનું ભાષાંતર છે એ આ રહ્યું આખું. એમાં શું કે છે આપણને? આચાર્ય, ઠંડીનો સમય છે, લોકોને કામળા વહેંચવા જોઈએ. બરાબર, લોકોને કામળા વહેંચવા જોઈએ, બરાબર. પછી સેકન્ડ, સેકન્ડ શું છે? તો ચાણક્ય કહે છે, મહારાજ
અત્યારે હું કામળા મારા ઘરે લઈ જાઉં, પછી કાલે સવારે વહેંચું. હા, અત્યારે હું કામળા મારા ઘરે લઈ જાઉં છું, કાલે સવારે વહેંચીશું. અને લાસ્ટમાં ચંદ્રગુપ્ત શું કહે છે? તથા કરો તો ભવાન, એટલે તમને જેમ ઠીક લાગે તેમ. બરાબર. પછી શું કે છે? ત્રય ચોર પ્રવિશંતિ, એટલે શું કે છે? એટલે કે ત્રણ ચોરો પ્રવેશ કરે છે. ત્રણ ચોરો જે છે એ પ્રવેશ કરે છે. બરાબર. ત્રણ ચોરો છે એ ઘરમાં પ્રવેશ કરી દે છે. ચલો હવે નેક્સ્ટ, પ્રથમ દ્વિતીય તૃતીય ચોર. પહેલો ચોર છે એ શું કે છે? ચલો ભાષણ તો તમારે મને કરાવવાનું છે. પહેલો ચોર શું કે છે? પહેલો ચોર જે છે એ શું કે છે? શું કે છે પહેલો ચોર? પ્રથમ ચોર એ શું કે છે? પહેલો ચોર ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય, એટલે ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય એટલે શું થાય? ચાલો આન્સર આપો. ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય એટલે ચલો આન્સર આપો. ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય ઇસ્મત. યસ મેમ. ચંદ્રગુપ્ત પોતાના મંત્રી ચાણક્ય તેમનું ઘર. ચંદ્રગુપ્ત ના મંત્રી ચાણક્ય આ તેમનું. વેરી ગુડ. શું કે છે? કે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય. ચાણક્ય આ તેમનું ઘર છે. બરાબર. ઓકે. પહેલો ચોર શું કે છે? ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય આ તેમનું ઘર છે. બરાબર. સેકન્ડ, પછી શું કે છે બીજો ચોર? બીજો ચોર શું કે છે? અત્ર બીજો ચોર. અત્ર તેલ દીપહ, એટલે કે તેલનો દીવો છે. દીપક છે. બરાબર. ત્યાં તેલનો દીપક છે. નજીકમાં નજીકમાં શું છે? પીઠમ, એટલે કે બેસવા માટેનું આસન. બેસવાનું આસન. બરાબર. પછી પુસ્તકાની, પછી પુસ્તક. પછી કે છે એવી રીતે પોતે એના ઘરનું વર્ણન કરે છે. ત્રીજો ચોર શું કે છે? ધનકુત્ર, એટલે ધન ક્યાં છે? ધન ક્યાં એવો પ્રશ્ન કરે છે. બરાબર. જો પહેલો ચોર શું કે છે? પ્રથમ ચોર
કે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય આ તેમનું ઘર છે, બરાબર. બીજો ચોર શું કે છે? બીજો ચોર કે છે કે આ અહીંયા તેલનો દીવો છે, નજીકમાં બેસવાનું આસન ને પુસ્તક. પુસ્તક ક્યાં છે? પુસ્તક. પછી ત્રીજો કહે છે કે ધન. ધન ક્યાં આવેલું છે? ધન ક્યાં રહેલું છે? બરાબર, એવી વાત છે એ અહીંયા કરી છે. ચલો, સમજાઈ ગયું બેટા બધાને ત્રિલાઈન? પછી પાછો પ્રથમ ચોર કે છે? પ્રથમ ચોર શું કે છે હવે? અત્ર તું નાસ્તી. પહેલો ચોર શું કે છે? અત્ર તું નાસ્તી, બરાબર. એટલે કે અહીંયા તો નથી. પહેલો ચોર કે છે અહીંયા તો નથી. દ્વિતીય પ્રકોષ્ઠમ પ્રવિશામ. દ્વિતીય એટલે શું થશે? બીજો. દ્વિતીય એટલે શું થશે? બીજા ઓરડામાં. બીજા ઓરડામાં પ્રવેશ કરીએ. બરાબર, શું કે છે કે અહીંયા તો નથી, બીજા ઓરડામાં પ્રવેશ કરીએ. તો શું કે છે ત્રીજો ચોર? બીજો ચોર શું કે છે? બીજો ચોર શું કે છે? અને એમ કે છે આપણે બીજા ઓરડામાં પ્રવેશ કરીએ, તો બીજો ચોર કે છે આશ્ચર્ય. બીજા ચોર ને આશ્ચર્ય થાય છે, બરાબર. ઠંડી ખૂબ છે. આશ્ચર્ય. ઠંડી ખૂબ છે. ખૂબ છે. ખૂબ છે. તો બરાબર, તો ત્રીજો ચોર શું કે છે? ગામડા નજીકમાં જ છે. ગામડા નજીકમાં જ છે. નજીકમાં જ છે, બરાબર. નજીકમાં જ છે. પછી શું બોલે છે? એ કામળા નજીકમાં છે. આ ત્રણ ચોરનું ભાષાંતર થઈ ગયું, બરાબર. હવે નેક્સ્ટ પ્રથમ ચોર. તથાપિ એષ મહાશય. તો શું કે છે એ? છતાં પણ આ મહાશય. હા, ક્યાં સૂતા છે? જમીન પર સૂતા. જમીન પર. શું કે છે? તથાપી આ મહાશય. તો પણ આ મહાશય તો પણ શું કે છે? તો પણ આ મહાશય જમીન પર કેમ સૂતા છે? બરાબર, શું કે છે? તો પણ આ મહાશય જમીન પર સૂતા છે, બરાબર. પછી શું કે છે? સ્વયં કમલસ્ય ઉપયોગમ ન કરોતિ. તો પોતે કમળાનો ઉપયોગ કરતા નથી, બરાબર. એ કોણ બોલે છે? દ્વિતીય ચોર, બરાબર. બીજો ચોર શું કે છે? બીજો ચોર. તો પોતે આ કામળાનો ઉપયોગ કરતા નથી, બરાબર.
तो त्रीजो चोर शू के छे स्वयं कमलनस्य उपयोग न करोति पुनश्व अधर शयनम करोति आश्चर्य पची शू के छे त्रीजो चोर त्रीजो चोर कहे छे वळी पाछा ते अहीं सूता छे जमीन पर सूता छे बराबर पची त्रीजो चोर प्रथम चोर शू के छे तरही चाणक्य पूछाम ज्ञातव्यम तस्य रहस्य तो शू थशे प्रथम चोर कहे छे तो आपने चाणक्य ने ज तेनु रहस्य पूछिए अथवा जानिए बराबर चलो नेक्स्ट छे द्वितीय चोरम बीजो चोर शू के छे ते अस्माकं साहसम आ अमारु साहस छे प्रथम चोर शू के छे आर्य वयम चोरास्म अमे चोरो छी चोरा चोर कार्याया आगत चोरीना कार्य माटे आव्या छीए एवं बोले छे ने कि आर्य अमे लोको तो चोर छीए अमे तो चोरीना कार्य माटे आव्या छीए पछी शू के छे महोदय आश्चर्य ने आर्य छे एने आश्चर्य थई जाय छे શું કામ આશ્ચર્ય થાય છે કે શું કામ આશ્ચર્ય થાય છે મંડી છે કામડા નજીકમાં જ છે છતાં પણ આપ શા માટે તેનો ઉપયોગ નથી કરતા હા પણ આર્યને આશ્ચર્ય શું કામ થાય છે કારણ કે ચોર પોતે છે એ એને પૂછે છે બરાબર ને એટલે આચાર્ય ચાણક્ય છે ને વધારે આશ્ચર્ય થાય છે પછી કે છે દ્વિતીય ચોર શેતી અસ્તિ કમલાનમ સમીપે સંતિ તથાપિ ભવાન કિમર્થ ઉપયોગ ન કરોતિ કે ઠંડીનો સમય છે તો પણ તમે કેમ કમલાનો ઉપયોગ કરતા નથી એવું પૂછે છે ને એતે કમલાનું મમ કૃતે ન અસ્તિ આ કામળાઓ મારી માટે નથી દરિદ્ર જનાન કૃતે સંતિ ગરીબ લોકો માટે છે આ કામળાઓ જે છે એ મારી માટે નથી ગરીબ લોકો માટે છે તેથી હું એનો ઉપયોગ કરી શકતો નથી બરાબર એવી વાત કહી દે છે એ કે છે કે ભાઈ આ કામળાઓ તો મારી માટે નથી ગરીબ લોકો માટે છે એટલે એનો ઉપયોગ હું કરી શકું નહીં બરાબર પછી શું કે છે ચાણક્ય એતે કમલાનમ સોરી તસ્ય પછી ચાણક્ય પણ એક શબ્દ કે છે યત વસ્તુ અસ્માકમ નાસ્તિ તસ્ય ઉપયોગ પાપમ કે જે વસ્તુ આપણી ના હોય તેનો ઉપયોગ કરવો પાપ છે બરાબર તો પછી ચાણક્ય જે છે એ વસ્તુનો ઉપયોગ કરતા નથી બરાબર લાસ્ટ છેલ્લે ચોરો શું કે છે ચોરો અરે રે વયમ પ્રતિદિનમ પાપમ કુર્માં અરે રે અમે તો દરરોજ પાપ કરીએ છીએ ચોરીના કાર્ય વડે જ અમે લોકો અમારું પેટ ભરીએ છીએ બરાબર એવી વાત જે છે એ અહીંયા કરે છે ચલો વયમ પછી શું કહે છે વયમ અધ આરંભ્ય પાપ કરિષ્યામ
અમે આજથી જ પાપ નહીં કરીએ એવું અમે નિયમ કરીએ છીએ. બરાબર. જયતુ આર્ય એટલે કે આર્યનો જય થાવ એમ કહીને ચોરો છે ત્યાંથી શું કરે છે, નીકળી જાય છે. ચલો સમજાઈ ગયું બેટા. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ચંદ્રગુપ્ત ચાણક્ય કેમ અવદત, ચંદ્રગુપ્ત ચાણક્ય છે એ શું બોલે છે. ચંદ્રગુપ્ત ચાણક્ય છે એ કેમ અવદત, ચંદ્રગુપ્ત ચાણક્ય. ચલો આન્સર આપો. ઠંડી નો સમય છે, લોકો ધાબળા વેચે છે. ઠંડી નો સમય છે, લોકો કામળા વેચે છે. ચાણક્ય કમલાનંદ કુત્ર નયતિ, ચાણક્ય કમલાને ક્યાં લઈ જાય છે. ચાણક્ય કમલાને પોતાના ઘરે લઈ જાય છે. પછી ફોર્થ ક્વેશ્ચન, થર્ડ, ચાણક્યસ્ય ગૃહે કે પ્રવિશંતિ, ચાણક્યના ઘરે ત્રણ ચોર આવે છે. ચાણક્ય ગૃહે ત્રય ચોર પ્રવિશંતિ, ચાણક્યના ઘરે ત્રણ ચોરો આવે છે. બરાબર. ચાણક્ય કિંમત કમલસ્ય ઉપયોગ ન કરોતિ, ચાણક્ય કેમ કામળનો ઉપયોગ નથી કરતા. કારણ કે એને કીધું છે ચાણક્ય વદતિ યત વસ્તુ અસ્માકમ નાસ્તિ તસ્ય ઉપયોગ પાપમ કુર્મ, તેનો ઉપયોગ પાપ કરવો, તેનો ઉપયોગ કરવો એ પાપ છે. બરાબર. ચલો તો લેસન નંબર જે છે 4 એ કમ્પ્લીટ થયો. બરાબર. 5th લેસન જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં રિવિઝન કરીશું. બરાબર બેટા. ઓકે.